મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં ચેપ્ટર 2 બહુપદી શીખી ગયા. હવે આપણે ધોરણ 9માં પ્રકરણ 3 જેનું નામ છે યામ ભૂમિતિ. હવે યામ ભૂમિતિ કોને કહેવાય આપણે બધા ધોરણ 8માં થોડો ખ્યાલ મેળવીને આવ્યા છીએ. હવે આપણે પહેલા યામ ભૂમિતિ શીખતા પહેલા હવે આપણે કોઈ પણ સંખ્યા રેખા, તમે ચેપ્ટર 1માં સંખ્યા રેખા વિશે માહિતી મેળવી લીધી છે. સંખ્યા રેખાને આપણે અલગ અલગ સંખ્યાઓ વડે દર્શાવતા હતા, જેમ કે કેપિટલ એન છે વડે દર્શાવતા હતા, પ્રાકૃતિક સંખ્યાઓ વડે. શા માટે? કારણ કે તેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહીએ છીએ, એટલે આપણે એને કેપિટલ એન વડે દર્શાવીએ છીએ. જ્યારે પછી આવે છે ડબલ્યુ, જેને શું કહેવાય પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર, એટલે આપણે એને કેપિટલ ડબલ્યુ વડે દર્શાવતા હતા. સંખ્યા રેખા અહીં આપેલી છે 0, 1, 2, 3. જ્યારે આ કહે છે આ સાઈડ કેવું હશે, એક્સ અક્ષ, અને કહી દઉં અથવા કોઈ પણ સંખ્યા રેખા છે જેનું શું હશે, અમે નીચે લખેલું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ વાસ્તવિક સંખ્યા ધરાવે છે. હવે કોઈ કહે છે અહીં અમારે બિંદુ લેવું છે, તો એની વાસ્તવિક સંખ્યા કેટલી થશે, 1 જેવી. હવે કોઈ કહે છે હવે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, આપણે ચેપ્ટર 1માં શીખી ગયા વાસ્તવિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સામયિક સંખ્યા, અસામયિક સંખ્યા, એ બધી સંખ્યાઓ આપણે શીખી ગયા. હવે વાસ્તવિક સંખ્યાને શાના વડે દર્શાવો છો તમે, કેપિટલ આર વડે. શા માટે? કારણ કે તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે, રિયલ નંબર, એટલે આપણે શું દર્શાવીએ છીએ, વાસ્તવિક સંખ્યાને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. હવે વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય એ ક્વેશ્ચન આવે કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. શીખી ગયા છો કોને કહેવાય, જેમાં સમય, અસમય, પૂર્ણ, પૂર્ણાંક અને પ્રાકૃતિક સંખ્યા એટલે કે બધા જ પ્રકારની સંખ્યાનો સમાવેશ થતો હોય તેને આપણે શું કહીએ, વાસ્તવિક સંખ્યા. શીખ્યા છો આપણે ચેપ્ટર 1માં? ચાલો હવે શું કરીએ, વાસ્તવિક સંખ્યા ધરાવે છે. હવે મેં કીધું કે મારે બિંદુ અહીંયા લેવું છે, તો એની વાસ્તવિક સંખ્યા કેટલી થશે, 1. હવે કોઈ કહે છે મારે બિંદુ અહીંયા લેવું છે, તો એની સંખ્યા કેટલી થશે, 0.5. જો કેટલું થાય છે અહીંયા લઈએ આપણે બિંદુ, તો કેટલી થશે, 0.5. કેટલી થશે, 0.5. તો કે એનું શું ન થશે, થાય અપૂર્ણાંકમાં આવે, દિશામાં આવે, અપૂર્ણાંક અથવા પીના છેદમાં ક્યુ જેવી સંખ્યા બને છે. 0.5 ને હું કેવી રીતે લખી શકું, 1/2, એટલે પીના છેદમાં ક્યુ જેવી સંખ્યા બને. અહીંયા બિંદુ લઉં તો શું થશે, વાસ્તવિક સંખ્યામાં પીના છેદમાં ક્યુની સંખ્યામાં સમાવેશ થાય છે. એટલા માટે મેં શું કીધું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ વાસ્તવિક સંખ્યા ધરાવે છે. ચલો સમજાઈ ગયું. ચલો હવે આવશે કાર્તેજીયન યામ. કાર્તેજીયન યામ કોને કહેવાય, હવે આપણે શું કરવાનું છે, યામ ભૂમિતિ શીખવાનું છે. એટલે આપણે શું શીખશું, પહેલાં કાર્તેજીયન યામ. હવે આપણે સંખ્યા રેખા પર આસાનીથી બિંદુ દર્શાવતા હતા, એટલે તેની વાસ્તવિક સંખ્યા આપણને મળી જતી હતી. હવે કોઈ કહેશે કે મારે સમતલમાં બિંદુ દર્શાવવું છે. જે જર્મન મનઃશાસ્ત્રી છે રેને કાર્તે, એણે વિચાર્યું કે સંખ્યા રેખા પર તો દરેક આસાનીથી બિંદુ દર્શાવી દે છે અને તેનો સંખ્યા રેખા પરની વાસ્તવિક સંખ્યા મેળવેલી છે. હવે મારે અહીંયા સમતલમાં બિંદુ હોય અથવા અહીંયા મારે બિંદુ દર્શાવવું છે, મારે બિંદુ અહીંયા દર્શાવવું હોય તો એ બિંદુની સંખ્યા અથવા એ બિંદુના યામ શું થશે એ જોવું હોય, તો એ શું કરવું, આને પહેલા વિચાર્યું તો રેને કાર્તે જે મનઃશાસ્ત્રી હતા એને કીધું મારે એક્સ અને વાય સંદર્ભમાં મારે કોઈ પણ બિંદુ દર્શાવવું છે તો હું તેને કેવી રીતે દર્શાવી શકું, એના વિચાર પરથી આવી યામ ભૂમિતિ. હવે યામ ભૂમિતિમાં કાર્તેજીયન યામ પદ્ધતિ, સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવા માટે રેને કાર્તેના નામ પરથી દર્શાવવા માટે એ રીતને કાર્તેજીયન યામ પદ્ધતિ કહે છે. રેને દકાર્ત કોણ છે, ગણિત શાસ્ત્રી, જેને શું વિચાર્યું કે મારે કોઈ પણ એક્સ વાય સમતલમાં બિંદુ દર્શાવવું હોય તો હું કેવી રીતે દર્શાવી શકું, તેના નામ પરથી કોની યામ પદ્ધતિ કહેવામાં આવે છે. ચલો હવે કાર્તેજીયન સમતલ, કાર્તેજીયન સમતલ કોને કહેવાય, યામ સમતલ અથવા એક્સ વાય સમતલને આપણે શું કહીએ, કાર્તેજીયન સમતલ, એ યાદ રાખવાનું છે. હવે એક્સ અક્ષ, ધારો કે હું કોઈ પણ એક આડી રેખા લઉં, શું લઉં, આડી રેખા, તેને હું શું કહીશ, એક્સ અક્ષ. આડી કેવી રેખા, આડી કોઈ પણ સંખ્યા રેખા, જેને હું શું કહીશ, 0, 1, 2. તમે 0 થી જ્યારે જમણી સાઈડ ચાલો છો ત્યારે કેવી સંખ્યા આવે છે, ધન વાસ્તવિક સંખ્યા આવે છે. જ્યારે તમે ડાબી સાઈડ ચાલો -1, -2 ક્યાં સુધી, મેં આને ક્યાં સંખ્યા રેખા દર્શાવી છે, કેવી આડી સંખ્યા રેખા, એટલે 0 થી ડાબી સાઈડ જ્યારે આપણે ચાલીએ ત્યારે કેવી આવશે, ઋણ વાસ્તવિક સંખ્યા. હવે મેં કેવી લાઈન લીધી, આડી લાઈન, મેં શું કીધું, એક્સ અક્ષ એટલે સમક્ષિતિજ રેખા અથવા શું કહેવાય એને, આડી સંખ્યા રેખા. હવે કોઈ પણ બીજી એક ઊભી સંખ્યા રેખા લઈ લો, એને હું શેના વડે દર્શાવીશ, વાય અક્ષ, શેના વડે, વાય અક્ષ વડે. ચલો શું આવશે,
વચ્ચે 0 હવે કોઈ પણ સંખ્યા રેખા જે ઊભી ઊભી સંખ્યા રેખા છે એને શું કહી દેશું y અક્ષ હવે ઉપરની તરફ ચાલી શું તો શું આવશે ધન વાસ્તવિક સંખ્યા જ્યારે હું 0 થી નીચેની સાઈડ ચાલું તો શું આવશે -1 થશે એટલે આડી રેખા અને ઊભી રેખા આડી રેખાને આપણે શું કહીએ સમક્ષિતિજ રેખા અથવા x અક્ષ અથવા શું લખી શકાય અહીંયા x x डैश શું લખી શકાય x x डैश ચલો આ સાઈડ મે x આપેલું છે આ સાઈડ હું x डैश નામ આપું એવી જ રીતે મે અહીંયા y આપેલું છે અહીંયા y डैश આપી શકાય ચલો y y डैश તો હવે આ x અને x અક્ષને શું આપણે દર્શાવવા x x डैश વડે પણ દર્શાવવા તેને કેવી રેખા કહેવાય છે સમક્ષિતિજ અથવા શું કહેવાય આડી રેખા આડી રેખાને શું કહેશું આપણે x અક્ષ ને ઊભી રેખાને
હવે શું કરીશું આપણે આપણે xy સમતલ તો દોરી દીધું હવે જો હવે આપણે શું કરવા છે ચાલો હવે પ્રથમ ચરણ આને શું કહેવાશે પ્રથમ ચરણ શું કહેવાય પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણ અને તૃતીય ચરણ અને ચતુર્થ પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ ચલો હવે પ્રથમ ચરણમાં આ x અને y કેવો બને છે જો x અને y આપણે અહીંયા લખી લીધો કેવો બને છે બંને કેવા છે ધન તો અહીંયા શું લખી શકું કૌંસમાં x યામ ધન મળશે અને y યામ પણ ધન ચલો હવે શું કરવાનું છે x યામ હંમેશા પહેલા લખવાનું દ્વિતીય ચરણમાં જો x યામ કેવો મળશે હંમેશા કેવો મળશે x યામ x પરનો બિંદુ જો કેવો છે અહીંયાથી કોઈ પણ બિંદુ લો અથવા અહીંયા બિંદુ લો કેવો મળે છે માઇનસ અને અહીંયા 1.4 સંખ્યા મળે આપણને તો વાય આમ કેવો છે ધન અને એક્સ આમ ઋણ તો શું આવશે ઋણ અને કોમા ધન હવે તૃતીય ચરણમાં જો તૃતીય ચરણમાં આપણે બિંદુ અહીંયા લેવું છે તૃતીય ચરણમાં આપણે બિંદુ અહીંયા લેવું છે ચલો એક્સ આમ પહેલા જોવાનું હંમેશા એક્સ આમ કેવો મળે છે ઋણ y m કેવો મળે છે જુઓ y m કેવો છે ઋણ છે અને માઇનસ 2 તો હંમેશા ઋણ ચાલો હવે ચતુર્થ ચરણ જુઓ ચતુર્થ ચરણમાં આપણે બિંદુ અહીંયા લઈએ ચલો x m પહેલા જુઓ x m કેવો છે ધન y m ઋણ હવે આના પરથી તમને ખબર પડે કે x m હંમેશા આપણો કેવો હોવો જોઈએ પહેલા હંમેશા એક્સ યામ લેવાનો તો પ્રથમ ચરણમાં કોઈ પૂછે કે કેવા યામ મળશે તો હંમેશા શું કહેવાનું એક્સ યામ અને વાય યામ બંને કેવા હશે ધન હવે કોઈ પૂછે કે દ્વિતીય ચરણમાં કેવા યામ મળશે તો એક્સ યામ ઋણ અને વાય યામ ધન આમાં બંને ઋણ અને આમાં ધન અને ઋણ ખબર પડી ગઈ ચાલો આટલી માહિતી આપણે મેળવી લીધી હવે જો આપણને શું છે એક્સ અને વાય બંને એકબીજાને છેદે છે તો આ બંનેને શું કહી દઉં યામાક્ષો પણ કહેવાય શું કહેવાય યામાક્ષો સંધિ સૂટી પાડો યામ પ્લસ અક્ષ એટલે યામાક્ષો તો એક્સ અક્ષ અને વાય અક્ષને શું કહીએ આપણે યામાક્ષો પણ કહીએ તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર યામ ભૂમિતિમાં પ્રસ્તાવના જોઈ લીધી આપણે આટલું તમારે લખવાની છે થિયરી ચાલો સ્ક્રીનશોટ પાડી લો